કરે છે નિવાસ. આ જગ્યા ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. જેપી નડ્ડાને ભાજપના નવા અધ્યક્ષ તરીકે આજે જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે નડ્ડા ભાજપને નવા શિખર પર પહોંચાડશે. અમિત શાહે આ સંબોધન કર્યું છે. હાલ અમિત શાહ સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. 5 લાખ તક કે સ્વાસ્થ્ય કી પૂરી ચિંતા સમાપ્ત કર દેના, બિજલી કા બલ્બ પહોંચાના, ઓર અબ નયે ટર્મ કે અંદર સભી કે ઘર મે શુદ્ધ પીને કા પાણી પહોંચાને કા ભી સંકલ્પ લિયા હૈ. मैं मानता हूं कि भारतीय जनता पार्टी गौरव ले सके इस प्रकार से मोदी जी ने सरकार को चला है. चाहे सरकार की विदेश नीति हो, चाहे सरकार की रक्षा नीति हो, या चाहे सरकार इकोनॉमिक के क्षेत्र के अंदर अच्छा परफॉर्म करती हो, सब तरीके से एक परिपूर्ण लोक कल्याणकारी सरकार कैसी हो सकती है, उसका मॉडल मोदी जी ने आज हमारे सामने रखा है. और आज भी हम उनके नेतृत्व के अंदर ये नई सरकार के कार्यकाल को शुरू करे हैं. ढेर सारे हमारे चाहे धारा 370 हो, चाहे श्री राम का मंदिर हो अयोध्या के अंदर, चाहे ट्रिपल तलाक का मामला हो, चाहे सीएए का मामला हो, हर मामले को, हर हमारे वादे को पूर्णता की ओर મોદી જી કે નેતૃત્વ મે પાર્ટી ને પહોંચાયા હૈ. ઇસકા આજ હમ સબકો ગૌરવ હૈ. મિત્રો, આજ ઇસ અવસર પર મે હૃદય સે નડ્ડાજી કો બહોત બહોત શુભકામનાએ દેતા હું. ઓર નડ્ડાજી કો કહેના ચાહતા હું કે મોદીજી નયે ભારત કા નિર્માણ કર રહે હૈ. આપ ઉનસે કંધે સે કંધા મિલાકર સર્વવ્યાપી સર્વસબ. તો અમિત શાહ સંબોધન કરી રહ્યા છે ને તેઓ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સર્વસમાવેશક પાર્ટી કા નિર્માણ કરીએ, ઓર હર બૂથ કે અંદર હમારા કમલ કા નિશાન પહોંચે, ઓર હર બૂથ જીત સકે, ઇસ પ્રકાર કી પાર્ટી કો આપ આગે પહોંચાઈએ. યહી મેરી શુભકામનાએ હૈ, યહી મેરી પ્રભુ પ્રાર્થના હૈ. યે બાત કરકર મેરી બાત કો મેં સમાપ્ત કરતા હું. ફિર સે એક બાર દોનો હાથ ઉઠાકર મુઠ્ઠી ભીંચ કર નડ્ડાજી કો હમ સબ સમર્થન કા વાદા કરે, ઓર ભારત માતા કા જય ઘોષ કરે. બોલીએ ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. અભિનંદન કા કાર્યક્રમ જબ યહાં પે માનીય પ્રધાનમંત્રી જી યહાં સે ચલે જાયેંગે, उसके बाद माननीय मुख्यमंत्रीगण और केंद्रीय मंत्री यहाँ पे माननीय जगत प्रकाश नड्डा जी का आप सब अभिनंदन करेंगे. इसलिए पहले मैं सूचना आप सबको दे दे रहा हूँ.